ધોરણ છ પ્રકરણ અગિયાર ભૂમિ સ્વરૂપો પૃથ્વીના પોપડાની અંદર સમયાંતરે હલનચલન થતું હોય છે તે જમીનના સ્વરૂપો રચે છે અને બદલે છે આવો અનુભવ પણ આપણને ભૂકંપના આંચકાઓ દ્વારા તો ક્યાંક જ્વાળામુખી કે સુનામી જેવી ઘટનાઓ દ્વારા થાય છે આ હલનચલનથી ક્યાંક પર્વત ઉચ્ચ પ્રદેશ અને ફાટખીણની રચના થાય છે તે ઉપરાંત નદી હિમનદી પવન સમુદ્રના મોજા જોવા કુદરતી બળોના લીધે ધોવાણ અને નિક્ષેપણ ક્રિયા દ્વારા કાંપના મેદાનો હિણો અને કોતરોની રચના થાય છે પૃથ્વી સપાટીનો અમુક ભાગ ચોક્કસ ઊંચાઈ ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરે ત્યારે તેને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે ભૂમિસ્વરૂપના મુખ્ય પ્રકાર પ્રદેશની ઊંચાઈ પ્રમાણે જમીન ભાગોને પર્વત ઉચ્ચપ્રદેશ મેદાન વગેરે નામથી ઓળખવામાં આવે છે એક પર્વત માઉન્ટેન સમુદ્ર સપાટીથી લગભગ નવસો મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તેમજ ઓછા કે તીવ્ર ઢોળાવ અને સાંકડા શિખરો ધરાવતા વિસ્તારને પર્વત કહે છે પૃથ્વીના પેટાળમાં ભૂકંપ અને જ્વાળામુખી જેવા કુદરતી ભૌતિક બળોની ક્રિયા પ્રતિક્રિયા અને આંતરક્રિયાથી પર્વતો બને છે પર્વતોના ઉદ્ભવ અને વિકાસમાં એકથી વધુ ક્રિયાઓ અને બળોની અસર જોવા મળે છે તેથી પર્વતો તેના વિવિધ પાસાઓના સંદર્ભમાં એકબીજાથી અલગ જોવા મળે છે પૃથ્વી સપાટીના આશરે છવ્વીસ ટકા વિસ્તારમાં પર્વતો આવેલા છે પર્વતોનું વર્ગીકરણ નિર્માણ ક્રિયાના આધારે પર્વતોને ચાર વિભાગમાં વહેંચવામાં આવે છે એક ગેડ પર્વત બે ખંડ પર્વત ત્રણ જ્વાળામુખી પર્વત ચાર અવશિષ્ટ પર્વત એક ગેડ પર્વત ફોલ્ડ માઉન્ટેન મોટે ભાગે સમુદ્ર તળિયાના પ્રદેશો કે જળાશયોના તળિયે એકત્ર થયેલા નિક્ષેપમાં બંને બાજુએથી દબાણ આવતા કરચલીઓ કે ગેડ પડે છે તેના ઉર્ધ્વ વળાંકને આપણે શિખર તરીકે અને અધો વળાંકને ખીણ કે તળેટી સ્વરૂપે જોઈ શકાય છે એશિયામાં હિમાલય યુરોપમાં આલ્પ્સ ઉત્તર અમેરિકામાં રોકીઝ અને દક્ષિણ અમેરિકામાં એન્ડીઝ દુનિયાના મુખ્ય ગેડ પર્વત છે બે ખંડ પર્વત બ્લોક માઉન્ટેન ભૂગર્ભિક બળોને લીધે બે ભૂમિ સ્તરો પર ખેંચાણ બળ લાગે છે ત્યારે તેમાં તિરાડ કે ફાટ પડે છે આથી આજુબાજુનો ભાગ બેસી જાય વચ્ચેનો ભાગ સ્થિર રહે તો તે ખંડ પર્વત અને નીચે બેસી જતા ભાગમાં ખીણ રચાય છે જર્મનીનો હોર્સ્ટ પર્વત તેનું શ્રેષ્ઠ ઉદાહરણ હોવાથી આવા પર્વતને હોર્સ્ટ પર્વત પણ કહેવામાં આવે છે ભારતમાં આવેલા નીલગીરી સાતપુડા વિંધ્યાચલ પર્વત ખંડ પર્વતના ઉદાહરણો છે ત્રણ જ્વાળામુખી પર્વત વોલ્કેનિક માઉન્ટેન જ્વાળામુખી ફાટતા પ્રસ્ફોટનથી બહાર ફેંકાતા પદાર્થો શંકુ આકારે જમા થતાં તે જ્વાળામુખી પર્વત બને છે ઇટાલીનો વિસુવિયસ ઇક્વિડોરનો કોટોપ્સી જાપાનનો ફ્યુજીયામા અને ભારતનો બેરન અંદમાન પાવાગઢ અને ગિરનાર જ્વાળામુખી પર્વતના ઉદાહરણો છે ચાર અવશિષ્ટ પર્વત રેસિડ્યુઅલ માઉન્ટેન ઘસારાના કુદરતી બળો સામે ટકી રહેતા શેષ ભાગોમાંથી અવશિષ્ટ પર્વત બને છે હજારો વર્ષથી પોચા ખડકો ઘસાઈને વહી જાય છે તથા નક્કર ખડકમાંથી બનેલ ભૂમિભાગ ઊંચા ભૂમિખંડ તરીકે ટકી રહે છે તેને જ અવશિષ્ટ પર્વત કહે છે ભારતમાં અરવલ્લી નીલગિરી પારસનાથ રાજમહલ તથા પૂર્વઘાટ અવશિષ્ટ પર્વતના ઉદાહરણો છે પર્વતોનું મહત્વ પર્વતો દેશ કે પ્રદેશની સીમા સરહદ અને કુદરતી દિવાલ સમાન છે અને ઠંડા પવનથી રક્ષણ કરે છે તો ભેજવાળા પવનો રોકીને વધારે વરસાદ આપે છે પર્વતો નદીઓના ઉદ્ગમ સ્થાન છે તેમાંથી નીકળતી નદીઓ દ્વારા ફળદ્રુપ મેદાનોનું નિર્માણ થાય છે વધુ વરસાદવાળા ઊંચા હિમછાદિત પ્રદેશમાંથી બારેમાસ વહેતી નદીઓ જળભંડારનું કામ કરે છે જળવિદ્યુત ઉત્પન્ન કરવા માટે તે જરૂરી છે ઉપરાંત પર્વતો જંગલ સંપત્તિ ખનીજ સંપત્તિ અને પ્રાણી સંપત્તિના ભંડાર છે પ્રવાસન ઉદ્યોગ ચલચિત્ર ઉદ્યોગ તથા પર્વતારોહકો માટે પર્વતો આશીર્વાદરૂપ છે વિશ્વની કુલ વસ્તીના દસમા ભાગની વસ્તી માટે રહેઠાણનું સ્થાન છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે મેક્સિકો અને બગોટા ઉચ્ચપ્રદેશ ફ્લાટુ સમુદ્ર સપાટીથી આશરે એકસો એશી મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તથા ટોચ ઉપરથી પ્રમાણમાં પહોળા અને સપાટ ભૂમિ ભાગને ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે પૃથ્વી સપાટીનો અઢાર ટકા ભાગ ઉચ્ચ પ્રદેશો રોકે છે ઉચ્ચ પ્રદેશોનું વર્ગીકરણ ભૌગોલિક સ્થાન અને સંરચનાના આધારે ઉચ્ચ પ્રદેશોને ત્રણ ભાગમાં વહેંચી શકાય છે એક આંતરપર્વતીય પ્રદેશ બે પર્વત ઉચ્ચ પ્રદેશ ત્રણ ખંડીય પ્રદેશ એક આંતરપર્વતીય ઇન્ટર ઇન્ટરમાન્ટેન પ્લેટો ચારે બાજુથી ઊંચી પર્વતમાળાઓથી પૂર્ણ રીતે કે આંશિક રીતે ઘેરાયેલ ભૂમિ ભાગને આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે તિબેટનો ઉચ્ચ પ્રદેશ અને મોંગોલિયાનો ઉચ્ચ પ્રદેશ જેના ઉદાહરણો છે બે પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ ફિડ પ્લેટો પર્વતોની તળેટીમાં એક તરફ સીધો ઢોળાવ ધરાવતા પ્રદેશને પર્વત પ્રાંતીય ઉચ્ચપ્રદેશ કહેવામાં આવે છે પેન્ટાગોનિયા દક્ષિણ અમેરિકા પિડમોન્ટ યુએસ ભારતમાં માળવાનો ઉચ્ચ પ્રદેશ જેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે ત્રણ ખંડીય ઉચ્ચપ્રદેશ કોન્ટિનેન્ટલ પ્લેટો ભૂગર્ભિક હલનચલનથી ઉચકાયેલા ભૂમિભાગને કે મોટા ભૂમિ ભાગ પર લાવાના સ્તરો ખૂબ ઊંચાઈ સુધી ઠરવાથી ખંડીય ઉચ્ચપ્રદેશનું નિર્માણ થાય છે ભારતમાં મહારાષ્ટ્રનો લાવાનો ઉચ્ચપ્રદેશ બ્રાઝિલનો ઉચ્ચપ્રદેશ અરબસ્તાનનો ઉચ્ચપ્રદેશ સ્પેન ગ્રીનલેન્ડ એન્ટાર્ટિકાનો અરબસ્તાનનો ઉચ્ચપ્રદેશ પ્રદેશ જેના ઉદાહરણો છે ઉચ્ચપ્રદેશનું મહત્વ ઉચ્ચ પ્રદેશની લાવાની ફળદ્રુપ જમીન હોય તો કપાસની ખેતી માટે અનુકૂળ બને છે પ્રાચીન નક્કર ખડકના ઉચ્ચપ્રદેશમાંથી લોખંડ મેંગનીઝ સોનું જેવી કિંમતી ખનીજો મળે છે જેમ કે ભારતનો છોટા નાગપુરનો ઉચ્ચપ્રદેશ આજ ઉચ્ચપ્રદેશમાં ઢોળાવો પશુપાલન માટે ખૂબ જ મહત્વના છે પ્રવાસન અને ફિલ્મ શૂટિંગ માટે ઉપયોગી છે જાણવા જેવું ગુજરાતના સૌરાષ્ટ્ર કલ્પની લગભગ મધ્યમાં ઉચ્ચપ્રદેશની રચના થયેલી છે મેદાન સમુદ્ર સપાટીથી એકસો એશી મીટરથી ઓછી ઉંચાઇએ આવેલા સમતલ કે સપાટભૂમિ ભાગને મેદાન તરીકે ઓળખવામાં આવે છે તે પૃથ્વી સપાટીના લગભગ પંચાવન ટકા ભાગ પર ફેલાયેલ છે દુનિયાના મોટા ભાગના મેદાન નદીઓ દ્વારા ઠલવાયેલ માટીમાંથી નિર્માણ પામ્યા છે નદીઓ સિવાય કેટલાક મેદાનોનું નિર્માણ પવન જ્વાળામુખી અને હિમ નદીઓ દ્વારા પણ થાય છે મેદાનોનું વર્ગીકરણ નિર્માણના આધારે મેદાનોનું વર્ગીકરણ આ પ્રમાણે કરી શકાય એક કિનારાના મેદાન સંરચનાત્મક મેદાન બે ઘસારણના મેદાન ત્રણ નિક્ષેપણના મેદાન એક કિનારાના મેદાન કોસ્ટલ પ્લેન ઓર કન્સ્ટ્રક્ટિવ પ્લેન આ મેદાનોનું નિર્માણ મુખ્યત્વે સમુદ્ર કિનારા એટલે કે પૃથ્વીની ભૂગર્ભીક હિલચાલને કારણે સમુદ્ર કિનારા નજીકનો ઠંડીય છાજલીનો ભૂમિ ભાગ ઉંચકાય ત્યારે બનતા મેદાનને સંરચનાત્મક મેદાન કહે છે આવા મેદાન મોટે ભાગે ભૂમિખંડના કિનારે જોવા મળે છે મેક્સિકોના અખાતના કિનારે ફેલાયેલ સંયુક્ત રાજ્ય અમેરિકાના દક્ષિણ પૂર્વે આવેલ મેદાન તેનું ઉદાહરણ છે જમીનના તળિયા ઘસાવાના કારણે પણ આવા મેદાનનું નિર્માણ થાય છે ઓસ્ટ્રેલિયાનું મધ્યનું મેદાન આ પ્રકારે પૃથ્વીની સપાટી પર સતત ઘસારણની પ્રક્રિયા ચાલતી રહે છે જેનાથી લાંબે ગાળે પર્વતો તથા ઉચ્ચ પ્રદેશો નદી પવન અને હિમ નદી જેવા પરિબળો દ્વારા ઘસાઈને મેદાન બને છે આવા મેદાન સંપૂર્ણપણે સપાટ બનતા નથી નક્કર ખડકોની ટેકરીઓ વચ્ચે વચ્ચે જોવા મળે છે ઉત્તર કેનેડા અને પશ્ચિમ સાયબીરિયાના મેદાન ઘસારણથી નિર્માણ પામ્યા છે ઘસારણ દ્વારા બનેલ મેદાનોને ફેની પ્લેન પણ કહે છે ત્રણ નિક્ષેપણના મેદાન ડિપોઝિશનલ પ્લેન નદી નદી પવન વગેરે પરિબળો દ્વારા પથરાયેલ કાંપના નિક્ષેપણથી સરોવર કે સમુદ્ર જેવા કોતરો ભરાવાથી આવા મેદાનનું નિર્માણ થાય છે તેથી તેને નદીકૃત કે કાંપના મેદાન પણ કહેવામાં આવે છે ભારતમાં ગંગા યમુનાના મેદાન ઉત્તર ચીનમાં હવાંગહોનું મેદાન ઇટાલીમાં હો નદી દ્વારા બનેલ લોડીનું મેદાન કાંપના મેદાનના વિશિષ્ટ દ્રષ્ટાંત છે જ્યારે મેદાનોનું નિર્માણ સરોવરમાં કાંપના નિક્ષેપણથી થાય છે ત્યારે તેને સરોવરના મેદાન કહે છે કશ્મીરની ખીણો ભારતમાં સરોવરના મેદાનનું ઉદાહરણ છે મેદાનોનું મહત્વ માનવ વસાહતો અને વ્યાપાર વાણિજ્યના સ્થાનો ફળદ્રુપ મેદાનોમાં સ્થપાય છે સપાટ મેદાન સડકમાર્ગ અને રેલમાર્ગ માટે ઉપયોગી પુરવાર થયા છે ગીચ વસ્તી ધરાવતા શહેરો મેદાનોમાં આવેલા છે ફળદ્રુપ જમીન ખેત ઉત્પાદન માટે વધુ ઉપયોગી છે ખેત પેદાશો ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે ઉપસાગર બે સામાન્ય રીતે મહાસાગરના જળભાગનો આંશિક ભાગ એટલે ઉપસાગર જે જમીન ફરતે ખુલ્લા વિશાળ સરોવર જેવો આકાર ધારણ કરે છે ઉપસાગરો વિશાળ અને નાના કદના હોઈ શકે છે ભારતમાં બંગાળનો ઉપસાગર તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે અખાત ગલ્ફ જ્યારે કોઈ જળ વિસ્તાર ત્રણ બાજુથી ભૂમિથી ઘેરાયેલ હોય તેને અખાત કહેવાય છે ઉદાહરણ તરીકે ખંભાતનો અખાત અને કચ્છનો અખાત ભૂશિર કેપ ભૂશિર એટલે ભૂમિનો લંબાત્મક છેડો જે જળ ભાગમાં ફેલાયેલ હોય છે જેને સમુદ્ર રેખા તરીકેની સંજ્ઞા પણ આપી શકાય દાખલા તરીકે કન્યાકુમારી ભારત અને કેપ ઓફ ગુડ હોપ આફ્રિકા ટાપુ આઈલેન્ડ જે ભૂમિભાગ ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલ હોય તેને ટાપુ તરીકે ઓળખવામાં આવે છે ઉદાહરણ તરીકે લક્ષદ્વીપ અંદમાન નિકોબાર શંખોદ્વાર બેટ દ્વારકા ફિરોટન નરાબેટ ફિરમ શિયાળબેટ શિયાળ બેટ વગેરે ખીણ વેલી પર્વતોની હારમાળા વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ ગેડ પર્વતો અને ખંડ પર્વતોના નિર્માણ વખતે તથા નદી હિમનદીના ઘસારણ કાર્યના પરિણામે ખીણોની રચના થાય છે દાખલા તરીકે કશ્મીર ખીણ સામુદ્રધુની સ્ટ્રેટ બે જળ વિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટીને સામુદ્રધુની કહે છે ઉદાહરણ પાલ્કની સામુદ્રધુની ભારત અને શ્રીલંકા વચ્ચે સંયોગી ભૂમિ ઇસ્થમસ બે જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિ પટ્ટીને સંયોગી ભૂમિ કહે છે ઉદાહરણ પનામાં ઉત્તર અને દક્ષિણ અમેરિકા ખંડ વચ્ચે આશા છે કે તમને આ ઈ લર્નિંગ મોડ્યુલમાં મજા આવી હશે આભાર